જસદણ તાલુકાની તમામ આશા બહેનો તેમજ આશા ફેસિલિટેટર બહેનોએ પગાર વધારા સહિતની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. જસદણના નાયબ મામલતદાર તેમજ તાલુકા હેલ્થ ઓફિસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આશા બહેનોને ફિક્સ કર્મચારી તરીકે માન્યતા આપવા, પેન્શન યોજના, બોનસ સહિતના અંદાજે 20 મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી. મારું નામ કુબાવત અરુણાબેન છે. હું કમળાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આશા ફેસિલિટર તરીકે ફરજ બજાવું છું. છેલ્લા 10 વર્ષની અંદર હું આશા ફેસિલિટર તરીકે કામ કરું છું. અને અમારો પ્રશ્ન એ છે કે છેલ્લા લગભગ કોરોના આવ્યો ત્યાર પછીથી જે અમને વેતન મળવું જોઈએ, કોરોનાની અંદર અમને જે કંઈ કામગીરી કરી છે એનું પણ આજ સુધી ક્યારેય અમને કોઈ ચૂકવણું કરવામાં નથી આવ્યું. પ્લસ અમને વાડી વિસ્તાર કરાવે છે બહેનો પાસે, આશા વર્કર અને આશા ફેસિલિટર પાસે, એનું પણ અમને કોઈ વધારાનું વેતન મળતું નથી. અને જે લઘુત્તમ વેતન વર્ગ 3નું જે મળવું જોઈએ એ અમને મળતું નથી. અને જે ચાલુ કામગીરીમાં અમારા બહેનો ઇન્સેન્ટિવ ઉપર કામ કરે છે એમને કોઈ ફિક્સ પગાર નથી. અને ઇન્સેન્ટિવ ઉપર જે કામગીરી કરે છે એમાં ઇન્સેન્ટિવ અમારા બહેનોનું કપાત કરવામાં આવ્યું છે. જે જોખમી સગર્ભામાં બહેનો અમારી સાથે જઈ અને કામગીરી કરે છે, આશા બહેનો સગર્ભાને જે લોહીના ને બધા રિપોર્ટ કરાવે છે તેના માટે બહેનો છે જસદણ જાય છે અને પીએસસી સુધી પણ લઈ આવે છે. અને એમાં એના જે 200 રૂપિયા મળે છે તે 200 રૂપિયા અમારા બહેનોના કપાત કર્યા છે. ચાર તપાસ મળે છે, એ ચાર તપાસના પણ પૈસા કપાત કરવામાં આવ્યા છે. અને ઇન્સેન્ટિવમાંથી પગાર કપાત કરવા માંડ્યા છે, જે અમારું ફિક્સ વેતન નથી. અને અમારી જે કામગીરી છે એ કામગીરીમાંથી પણ જો અમને કપાત કરી અને અમને ચૂકવણું કરે તો અમારી પાછળ વધે શું? અને અમે જે ટૂર કરીએ છીએ એ અમને ટૂરના જ પૈસા મળે છે. અને વધારે અત્યારે અમે તાલુકા સેવા સદનને મામલતદાર સાહેબશ્રીને અમે આવેદન પત્ર આપવા માટે જ અત્યારે આવ્યા છીએ. જો મામલતદાર સાહેબ અમારી વાત કોઈ સાંભળી અને આગળ રજૂઆત નહીં કરે તો અમે જિલ્લા સુધી જઈશું. અને જો જિલ્લામાં અમારું નહીં સાંભળે તો અમે ગાંધીનગર જઈશું. અને ત્યાં પણ નહીં સાંભળે તો અમે માનની વડાપ્રધાન મોદી સાહેબ સુધી પણ અમારી આ વખતની તૈયારી છે કે અમે આ વખતે ઢીલી નીતિ મૂકશું નહીં.